હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જી કે ગુરૂ પર હું પંકજ કંજરીયા તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર આવનારી તલાટીકમ મંત્રી બિનસચિવાલય ક્લાર્ક તથા આવનારી તમામ પરીક્ષાઓ માટે મહત્વના ક્વેશ્ચનો જે છે આપણે જોવાના છે વિડીયો સારું કરતા પહેલાં ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડિયો સારો લાગે તો લાઇક કરજો ટેલિગ્રામની અંદર પણ ચેનલ છે ગુજરાત જ કે ગુરુ એને પણ ફોલો કરી લેજો વિડીયોની નીચેની લિંક આપેલી છે એ મિત્રો અનએકેડેમી નામની એપ્લિકેશન છે એમાં સ્કોલરશિપ ટેસ્ટ માટે સ્કોલરશિપ માટેની ટેસ્ટ રાખવામાં આવી છે જનરલ બેન્ચ કોર્સ ફોર ક્લાસ ત્રણ એક્ઝામ માટેની અને એની તારીખ જે છે તારીખ નોંધી લેજો સત્તર સત્તર એપ્રિલ બે હજાર બાવીસના રોજ સવારે દસ વાગે એની અંદર એકથી ત્રણ રેન્ક આવે છે એમને સો ટકા સ્કોલરશિપ આપવામાં આવશે કોઈપણ પેઇડ સબસ્ક્રિપ્શનની અંદર ક્લાસ ત્રીને ચારથી તે તેરની વચ્ચે રેન્ક આવે છે એને પંચોતેર ટકા સબસ્ક્રિપ્શન આપવામાં આવશે સ્કોલરશિપ આપવામાં આવશે રેન્ક ચૌદથી વીસની અંદર આવે છે તો એને પચાસ ટકા સબસ્ક્રિપ્શનમાં સ્કોલરશિપ આપવામાં આવે છે અને આ ટેસ્ટને જોઈન કરવા માટે ફ્રીની અંદર આ ટેસ્ટને આપવામાં આવશે તમને અને એને એનરોલમેન્ટ કરવા માટે આપણો કોડ જે છે પીકે બે હજાર દસ આ યુઝ કરશો એટલે તમે ફ્રી ઓફમાં ટેસ્ટ આપી શકશો અને આ સ્કોલરશિપનો તમે લાભ પણ લઈ શકો છો તો એની પણ વિડીયોની નીચે લિંક આપેલી છે આખું તમારે પેડ સબ્સ્ક્રિપ્શન કોઈ પણ લેવું હોય તો એની પણ લિંક આપેલી છે તો વધુ સમય ન લેતા આપણે શરૂઆત કરીએ અગત્યના જે બંધારણ વગેરેના સવાલો બિનસચિવાલય માટેના સવાલો હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત જીકી ગુરુ પર હું પંકજ કંજરિયા તમારું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જોઈ રહ્યા છીએ જી એસ એસ બી એટલે કે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની અંદર બે હજાર અગિયારથી લઈને બે હજાર એકવીસ સુધી જે ગુવણ સેવાની અંદર કોમ્પ્યુટરના જે પૂછાયેલા પ્રશ્નો જે છે દસ છેલ્લા દસ વર્ષની અંદર જે કોમ્પ્યુટરના પ્રશ્નો પૂછાયા છે એનો આપણે અભ્યાસ કરવાના છીએ ઓકે આપણે વર્ડ છે આગળના વિડીયોમાં જોઈ દઉં તો આપણે એક્સેલના એક્સેલની અંદર હવે આપણે જોવાના છે કે એક્સેલમાં કયા કયા ક્વેશ્ચન છેલ્લા દસ વર્ષમાં પૂછવાના છે ઓકે તો ચાલો શરૂઆત કરીએ એમએસ એક્સેલમાં એમએસ એક્સેલમાં કરંટ સેલ એડ્રેસ ક્યાં જોવા મળે છે એમએસ એક્સેલ હોય એમાં કરંટનું કરંટ સેલ એડ્રેસ છે એ તમને કઈ જગ્યાએ જોવા મળશે તો એમએસ એક્સેલમાં કરન્ટ સેલ એડ્રેસ છે એ આપણને નેમ અંદર જોવા મળે છે નેમ નેમ બાર બાર હોય એની અંદર એમએસનું કરંટ સેલ એડ્રેસ જોવા મળે છે ઉપર જે તમારું સેલ હોય બધાય તો એની ઉપર આગળ આ લાંબી લાઈન હોય છે તો અહીંયા કરન્ટ સેલ એડ્રેસ હોય છે નેમ બાર ની અંદર એમએસ એક્સેલમાં ઘાત માટે કયા ચીનનો ઉપયોગ કરવામાં આવે છે એમએસ એક્સેલની અંદર ઘાત માની લો કે તમારે બે ની ત્રણ ઘાત કરવી છે બેની ત્રણ ઘાઢ કેટલી થાય આઠ ઓકે તો આ બેની ત્રણ ઘાત કરવી છે તો એના માટે કયા ચીનનો ઉપયોગ કરવામાં આવશે તો બેની ત્રણ ઘાત માલે કે ઘાત કરવી છે તો એના માટે કયા ચીનનો ઉપયોગ કરવામાં આવે તો એના માટે આ ચીનનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે અહીંયા હું તમને કરી દઉં છું મોટું તમને દેખાય એટલા માટે તો આવા ચીનનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે ત્યાર પછી એમએસ સેક્શનમાં સીધા જ એ વન સેલ પર આવવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ કરવામાં આવે છે માની લો કે આ તમારી એમએસ એક્સેલની ફાઇલ છે ઓકે તો આ તમ અલગ અલગ સેલ છે ઓકે આ ઊભા કોલમ આ ઉભા ઊભી હરોળ હોય ને કોલમ કહેવામાં આવે અને આડી હોય અને રો કહેવામાં આવે છે ઓકે હવે તમે માની લો કે આ છે બી નામની કોલમ છે અને આ એક બે ત્રણ અને ચાર આ નામની રો છે તો તમે માની લો કે અહીંયા પણ એ છો એટલે તમે બી ચારની અંદર છો હવે તમારે ડાયરેક્ટ સીધું આ છે એ નામની કોલમ છે અને આ વન છે તો આને કહેવામાં આવે છે એ વન તમારે અહીંયા ડાયરેક અહીંયાથી ડાયરેક સીધું અહીંયા જવું છે અહીંયા જવું છે તો એના માટેની શોર્ટકટ કી શું છે ઓકે આ તમને પ્રેક્ટિકલ તમને સમજાય એટલે મેં આ ચિત્ર તમને અહીંયા દોર્યું છે તો એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ હોમ કંટ્રોલ હોમ સીધા તમે તમે એ ઉપર જતા રહેશો નામના તમે જતા રહો ની અંદર કંટ્રોલ હોમ ત્યાર પછી એમએસ એક્સેલમાં આઠમી હરોળ અને ત્રીજા સ્તંભનું સેલ એડ્રેસ શું હોય છે ઓકે પાછું તમને અહીંયા પ્રેક્ટિકલ કરીને તમને બતાવી દો ઓકે જો આ જે આપણી એક્સેલ છે હવે એમાં આઠમી હરોળ અને ત્રીજા સ્તંભની સેલ ઓકે તો આ માની લો કે આ હરોળ છે આ ત્રણ હરોળ છે ત્રણ હરોળ છે આ પેલી હરોળ હોય ને આને એ કહેવામાં આવે પછી આને બી કહેવામાં આવે ને આને સી કહેવામાં આવે તો હવે આઠમી રો છે આ પેલી રો આ પેલી રો આ બીજી રો આ ત્રીજી રો તો એવી રીતે આ છે આપણી આઠમી રો છે આ આઠમાં નંબરની રો છે અને આ ત્રીજા નંબરની સી છે તો આને શું કહેવામાં આવે તો આ સી અને આ આઠ તો એને શું કહેવામાં આવે સી આઠ કહેવામાં આવે શું કહેવામાં આવે સી આઠ તરીકે ઓળખવામાં આવે છે ઓકે સમજાઈ ગયું સી આઠ તરીકે ઓળખવામાં આવે છે ત્યાર પછી એમએ સેક્શનના કોઈ સેલમાં કરન્ટ ડેટ ઉમેરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે તમારો એમએસએક્સેલ હોય એની અંદર કોઈ સેલ છે એમાં કરંટ ડેટ મતલબ કે આજની અત્યારે ચાલુ તારીખ તમારે જે નાખવી છે તો એના માટેની શોર્ટકટ કી કઈ છે તો કરંટ ડેટ માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ પ્લસ સેમિકોલન કંટ્રોલ પ્લસ સેમિકોલન કર એટલે કરન્ટ ડેટ તમે એડ કરી શકો જો કંટ્રોલ પ્લસ સેમિકોલન આની શું કહેવાય સેમિકોલન કહેવામાં આવે છે ઓકે આપણે આગળ વાત કરી હતી ત્યાર પછી એમએસ એક્સેલમાં સીટને ઓછામાં ઓછું કેટલા ટકા ઝૂમ કરી શકાય એમએસ એક્સેલ હોય એમાં સીટને ઓછામાં ઓછું કેટલા ટકા ઝૂમ કરી શકાય ઓકે તો એમએસ એક્સેલની અંદર સીટને ઓછામાં ઓછું દસ ટકા ઝૂમ કરી શકાય ઓકે હવે અહીંયા બીજો સવાલ એ હતો મેક્સિમમ કેટલું કરી શકાય તો યાદ રાખજો જો એક્સેલની અંદર એક્સેલની અંદર ઓછામાં ઓછું દસ ટકા ઝૂમ કરી શકાય ઓછામાં ઓછું દસ ટકા ઝૂમ કરી શકાય અને વધુમાં વધુ ચારસો ટકા ઝૂમ કરી શકાય એમએસ એક્સેલની અંદર જે સી એમએસ એક્સેલની અંદર સીટ જે છે એને ઓછામાં ઓછી દસ ટકા ઝૂમ કરી શકીએ અને વધુમાં વધુ ચારસો ટકા એને ઝૂમ કરી શકીએ પણ જો વડનું પૂછે એમએસ વડની અંદર પૂછે તો તો એમાં ઓછામાં ઓછું દસ ટકા ઝૂમ કરી શકાય અને વધુમાં વધુ પાંચસો ટકા ઝૂમ કરી શકાય કેટલું પાંચસો ટકા ઝૂમ કરી શકાય છે ઓકે ત્યારબાદ છે આખા આખા સિલેક્ટ કરવા માટે કઈ શોર્ટકટ કીનો ઉપયોગ થાય છે એમએસ એક્સેલ હોય એમાં આખી આખી જે તમારે કોલમ છે આપણી આખી આખી આ કોલમ છે માની લો કે આ આખી કોલમ છે એ બી સી અને ડી આ બધી રો છે તો આ આખી 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 આ કોલમ છે એને તમારે સિલેક્ટ કરવી છે તો એના માટેની શોર્ટકટ કી કઈ છે તો એના માટેની શોર્ટકટ કી છે કંટ્રોલ સ્પેસ બાર કંટ્રોલ સ્પેસ બાર કરશો એટલે એ આખી આખી આ કોલમ છે એ સિલેક્ટ થઈ જાય પણ એવું પૂછે કે તમારે આખી આખી રો સિલેક્ટ કરવી છે તો કેમ કે એ ટીડીઓ આપણે સિનિયર ક્લાર્કની પરીક્ષા છે સિનિયર ક્લાર્ક અથવા તો એ ટીડીઓમાં એવું પૂછ્યું કે આખી આખી રો તમારે સિલેક્ટ કરવી હોય તો એના માટેની શોર્ટકટ કી કઈ તો ઘણા બધા સ્પેસ બાર કંટ્રોલ સ્પેસ બાર છોડીને લખીને ટીક કરીને આવતા રહ્યા હતા ઓકે તો એની અંદર આપણો આન્સર આવશે શિફ્ટ સ્પેસ બાર ઓકે તો જો કંટ્રોલ સ્પેસ બાર તમે કરશો એટલે કોલમ આખી આખી સિલેક્ટ થશે કોલમ સિલેક્ટ થશે અને શિફ્ટ પ્લસ સ્પેસ બાર કરશો તો આખી રો સિલેક્ટ થશે એટલું યાદ રાખજો કઈ યાદ નો રહેતો કંટ્રોલ સ્પેસ બાર થી કોલમ નો રાખી શિફ્ટ સ્પેસ બાર તો પાછળ આર આવે છે તો આ રો ઓકે તો આવું પણ તમે યાદ રાખી શકો છો એમએસએક્સલ ના કોઈ સેલમાં રહેલા અક્ષરોની સંખ્યા ગણવા માટે કયા વિધેય નો ઉપયોગ થાય છે એમએસ એક્સેલના કોઈ સેલમાં રહેલ અક્ષરોની સંખ્યા ગણવા માટે અક્ષરોની સંખ્યા ગણવા માટે કયા વિધયનો ઉપયોગ કરવામાં આવે છે માની લો કે એમએસ એક્સેલ છે એક્સેલ છે આ માની લો કે સેલ છે એમાં મારું નામ છે પંકજ ઓકે તો આ પંકજ મેં લખ્યું છે તો પંકજની અંદર ટોટલ કેટલા અક્ષર છે આપણે ગણવા હોય તો આમાં આની અંદર જો પંકજ અહીંયા લખેલું છું ઉપર છ અક્ષર છે મારા નામની અંદર હવે તમારા આમાં થી તમારે ગણવા હોય તો એના માટેની શોર્ટકટ કી કઈ છે તો એના માટેની શોર્ટકટ કી છે લેન ઓકે તમારે એલ ઈ એન પછી જે અક્ષર હોય એને સિલેક્ટ કરી દેવાનું કાઉન્ટ પૂરો કાઉન્ટ પૂરો કરો એટલે એ આખો તમારા નામની અંદર કેટલા અક્ષર છે એ તમારા કાઉન્ટ થઈ જશે મિત્રો આવું જે પ્રેક્ટિકલ વસ્તુ જે છે જે તમે આ એક્ઝામ પાસ કરી લેશો પછી સીપીટી કમ્પ્યુટર પ્રોફેશનશી ટેસ્ટ જે તમે આપવા જાઓ છો ગોંડ પસંદગી મંડળની અંદર અહીંયા તમને ખૂબ જ આ વસ્તુ પ્રેક્ટિકલ વસ્તુ તમને કામ લાગે છે ઓકે તો આ જરૂરી છે પ્રેક્ટિકલ વસ્તુ નીચેનામાંથી કયો વિકલ્પ એમ એ સેક્શનમાં ચાર્ટનો પ્રકાર દર્શાવતો નથી જનરલી અલગ અલગ આઈ થિંક નવ જેટલા ચાર્ટ આવે છે જ્યાં સુધી મને ખ્યાલ છે ત્યાં સુધી નવ જેટલા ચાર્ટ આવે છે તો એમાંથી નીચેનામાંથી કયા ચાર્ટનો પ્રકાર નથી તો જુઓ બબલ ચાર્ટ આવે બબલ ચાર્ટ આવે પાઈ આવે કોલમ આવે બટ રો નામનો કોઈ ચાર્ટ આવતો નથી રો નામનો કોઈ ચાર્ટ આવતો નથી એમએસ એક્શનમાં ઇફ ફંક્શન હેઠળ કુલ કેટલા પેરામીટરો છે તમે ઈફ કરીને તમે ફોર્મ્યુલા મૂકો છો કે ઈફ ફલાણું ફલાણું મતલબ કે કોઈ અહીંયા એવું આખી તમારી સેલ હોય અને એમાં લખેલું હોય કે દસ હજાર પંદર હજાર વીસ હજાર ત્રીસ હજાર તો જે વ્યક્તિને પંદર હજારથી વધારે છે તો એને એના ઉપર વીસ ટકા ટેક્સ લાગવા લગાડવામાં આવશે તો એના માટે તમે આ ઇફ નામની ફોર્મ્યુલા છે ઉપયોગ કરી શકો છો ઇફ ગ્રેટર દેન ફિફ્ટીન થાઉઝન્ડવાળો તો અહીંયા આ ઇફનો ઉપયોગ થાય છે ફોર્મ્યુલાની અંદર ઓકે તો એની અંદર કુલ કેટલા પેરામીટર હોય તો એની અંદર આની અંદર ટોટલ ત્રણ પેરામીટર હોય છે ત્રણ પેરામીટર હોય છે પછી માઇક્રોસોફ્ટ માં સેલ બી ટુ અને સેલ સી નો સરવાળો કરવા માટે નીચેનામાંથી કયા સૂત્રનો ઉપયોગ કરવામાં છે આપણે કોલમ અને તો તમને ખ્યાલ આવી ગયો તો બી અને બી સી ફોર એનો સરવાળો કરવો હોય છે તો બરાબરની નિશાની કરવાની અને બી અને સી ફોર કરો એટલે ઓટોમેટિક એનો સરવાળો થઈ જાય ઓટોમેટિક એનો સરવાળો થઈ જાય એની અંદર સમનો પણ ઉપયોગ કરી શકો તમે બટ આપણે અહીંયા ઓપ્શનમાં છે જ નહીં એક્સેલમાં વિઝ્યુઅલ બેઝિક એડિટર કેવી રીતે ઓપન કરી શકાય એક્સેલની અંદર વિઝ્યુઅલ બેઝિક એડિટર કેવી રીતે ઓપન કરી શકાય તો એક્સેલની અંદર વિઝ્યુઅલ બેઝિક એડિટર છે એને ઓપન કરવું હોય તો એના માટે છે અલ્ટર એફ ઇલેવન અલ્ટર એફ ઇલેવન કરશો એટલે એ એક્સેલની અંદર વિઝ્યુઅલ બેઝિક છે એ એડિટ થઈ ગયા છે એમએસ એમએસ એક્સેલમાં ફાઇલનું એક્સટેન્શન શું હોય છે અહીંયા એક્સેલ છે ઓકે વર્ડ થોડોક કપી ગયો છે અહીંયા એક્સેલ છે યાદ રાખજો એમએસ એક્સેલમાં ફાઇલનું એક્સટેન્શન શું હોય છે તો ms એક્સેલ છે એમાં ફાઇલનું એક્સટેન્શન હોય છે ડોટ એક્સ એલ એસ ડોટ એક્સેલ એસ એ એમએસ એક્સેલનું ડોમ એક્સટેન્શન નામ છે વર્ડનું શું હતું તો કે આપણે આગળ જોઈ દઉં ડોટ અથવા ડોક અથવા તો ડોટ ડીઓ સી એસ ડોક્સ અને એક્સેલનું ડોટ એક્સ એલ એસ ઓકે પાવર પોઈન્ટનું પૂછે તો ડોટ પીપીટી અથવા તો પીપીટી એસ એમએસ એક્સેલમાં ભાગાકાર કરવા માટે કયા ચીનનો ઉપયોગ કરવામાં આવે છે એમએસ એક્સેલમાં ભાગાકાર કરવા માટે કયા ચીનનો ઉપયોગ કરવામાં આવે છે તો એમએસ એક્સેલમાં ભાગાકાર કરવા માટે એની અંદર આ ચીનનો ઉપયોગ કરવામાં એમએસ એક્સેલમાં ભાગાકાર કરવા માટે કયા ચીનનો ઉપયોગ કરવામાં આવે છે તો આજે આડી જે આવી નિશાની હોય છે એનો ઉપયોગ કરવામાં આવે છે ઓકે બાકી આવી પણ નિશાની હોય છે આનો નહીં પણ આ રીતે આમ આમ આડી હોય છે એવી નિશાનીનો ઉપયોગ કરવામાં આવે છે ભાગાકાર કરવામાં કોમ્પ્યુટરમાં આંકડાકીય ગણતરી માટે ઉપયોગમાં આવતા એક્સેલ સીટમાં કેટલી ઊભી હરોળ હોય છે કોમ્પ્યુટરમાં આંકડાકીય ગણતરી કરવા માટે ઉપયોગમાં આવતા એક્સેલ સીટમાં કેટલી ઊભી હરોળ હોય છે આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ અલગ અલગ મેં ઘણીવાર એક્સેલ તમને બતાવી દીધી ઓકે તો એમાં હરોળ તો હરોળ એટલે કોલમ ઊભી કોલમ આવી કોલમ કેટલી હોય છે આ એક આ બે આ ત્રણ આ ચાર તો એ કેટલી કોલમ હોય છે આ એકદમ પાંચ છ સાત તો આવી ટોટલ આની એક્સેલની અંદર સોળ હજાર ત્રણસો ચોર્યાસી સોળ હજાર ત્રણસો ને ચોર્યાસી કોલમ હોય છે ઓકે અને આને તમે એબીસીડીમાં લખો તો એક્સ એફ ડી એક્સ એફ ડી પણ લખાય છે એક્સ એફ ડી પણ લખાય છે આપણને યાદ રાખજો એક્સ એફડી સોળ હજાર ત્રણસો ચોર્યાસી અને એક્સેલમાં આ જે રો હોય એક્સેલની અંદર જે રો હોય રો આડી અરોડ ઓકે આડી આડી તો એની રોની હાઈટ કેટલી હોય એક્સેલમાં રોની હાઈટ કેટલી હોય તો એક્સેલની અંદર જે રોની હાઈટ હોય છે બાર પોઈન્ટ પિંચોતેર બાર પોઈન્ટ પિંચોતેર એક્સેલમાં રોની હાઈટ હોય છે રોની હાઈટ હોય છે બાર પોઈન્ટ પિંચોતેર અને એમએસ એક્સેલમાં દસ્તાવેજને શું કહેવામાં આવે છે એમએસ એક્સેલમાં દસ્તાવેજને શું કહેવામાં આવે છે તો એમએસ એક્સેલ હોય એમાં દસ્તાવેજને કહેવામાં આવે છે સ્પ્રેડ શીટ એમએસ એક્સેલમાં દસ્તાવેજને શું કહેવાય તો કે એમએસ એક્સેલમાં દસ્તાવેજને કહેવામાં આવે છે સ્પ્રેડ શીટ કહેવામાં આવે છે સ્પ્રેડ કહેવામાં આવે છે દસ્તાવેજને પછી તો કે એમએસ એક્સેલમાં એમએસએક્સલમાં માહિતીને ચડતા એમએસ એક્સલમાં માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે એમએસએક્સલમાં માહિતીને ચડતા કે ઉતરતા ક્રમમાં ગોઠવવા માટેનો શોટ વિકલ્પ એસ ક્યુ આર ટીઆઈ ક્યુ છે ઓ નહીં ઓકે સોરી છે શોટ નામનો વિકલ્પ ક્યાં મેનુમાં આવેલો હોય છે માહિતીને ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે ચડતા અથવા ઉતરતા ક્રમમાં ગોઠવવા માટે આ શોર્ટ નામનો વિકલ્પ શેમાં જોવા મળે છે તો શોર્ટ નામનો જે વિકલ્પ છે એ ડેટા નામના ઓપ્શનમાં ડેટા નામના વિકલ્પમાં તમને શોર્ટ નામનો વિકલ્પ છે એ જોવા મળે છે પછી એમએસ એક્સેલમાં કુલ કેટલી હરોળ એટલે કે રો હોય છે સોળ હજાર ત્રણસો ચોર્યાસી કોલમ હોય સોળ હજાર ત્રણસો ચોર્યાસી કોલમન હોય ઓકે તો રો કેટલી હોય આડી રો કેટલી હોય આવી રો કેટલી હોય એક બે ત્રણ ચાર આ એકદમ રો કેટલી હોય તો રો હોય છે દસ લાખ દસ લાખ અડતાલીસ હજાર પાંચસો છે છોતેર દસ લાખ પા અડતાલીસ હજાર પાંચસો છોતેર જેટલી રો હોય છે ઓકે તો રોનું સૌથી છેલ્લું સેલ ક્યુ હોય તો એક્સ એફ ડી દસ હજાર દસ લાખ અડતાલીસ હજાર પાંચસો પરીક્ષામાં પૂછાય તો તમને કામ લાગશે નીચેનામાંથી એક સુવિધા એક્સેલમાં જોવા મળતી નથી નીચેનામાંથી એક સુવિધા છે એ એક્સેલમાં જોવા મળતી નથી તો કઈ સુવિધા એક્સેલમાં ન જોવા મળે તો મેલ મરે છે ઓપ્શન એક્સેલમાં ન જોવા મળે કેમ કે એમએસ વર્ડમાં જોવા મળે શેમાં જોવા મળે એમએસ વર્ડમાં જોવા મળે છે એમએસ એક્સેલમાં એમએસ એક્સેલમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે છે એમએસ એક્સેલ હોય એમાં કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવું છે કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવું છે તો એના માટે કયા વિધેયનો ઉપયોગ કરવામાં આવે તો એમ એસ વડની અંદર કોઈ સંખ્યાનું વર્ગમૂળ શોધવા માટે એસ ક્યુ ટી ઓકે એસ ક્યુ અને કાઉન્સ કરવાનો તો એના દ્વારા તમે એક સંખ્યા છે એનું વર્ગમૂળ શોધી શકો છો માનવ કે બી નામની સેલ છે બી નામની સેલ છે એની અંદર પચીસ આપેલા છે તો આનું તમારે વર્ગમૂળ શોધવું છે તો એ સેલની અંદર આને તમ તો એસ ક્યુ આર અને ટી પછી કાઉન્સની અંદર આ બી ટુ પછી કાઉસ પૂરો થાય તમે કરો એટલે આ પચીસ નું વર્ગમૂળ પાંચ તમને મળી જાય ઓકે આપણે એમએસ પાવર પોઈન્ટના બે ત્રણ સવાલો છે આપણે લઈ લઈએ છીએ બાકીના પછી પછીના વિડીયોમાં જોશું પાવર પોઈન્ટના બે ત્રણ સવાલો છે ખાલી લઈ લઈએ ઓકે પાવર પોઈન્ટના પણ સવાલો આપણે થોડાક લઈ લઈએ બાકીના પછીના વિડીયોમાં જોશું એમએસ પાવર પોઈન્ટમાં એમએસ પાવર પોઈન્ટમાં સ્લાઇડનો ક્રમ બદલવા માટે કયા વિકલ્પ કયા વ્યૂનો ઉપયોગ થાય છે એમએસ પાવર હોય એમાં સ્લાઇડનો ક્રમ બદલવો છે સ્લાઇડનો ક્રમ બદલવો છે તો એના માટે કયા વ્યૂનો ઉપયોગ થાય છે કયા વ્યૂનો ઉપયોગ થાય છે તો એમએસ વનની અંદર સ્લાઇડ પાવર એમએસ પાવર પોઈન્ટમાં સ્લાઇડનો ક્રમ બદલવા માટે સ્લાઇડ શોટર વ્યૂ સ્લાઇડ શોટર વ્યૂ હોય છે એનો ઉપયોગ કરવામાં આવે છે સ્લાઇડ સોટર વ્યૂનો ઉપયોગ કરવામાં આવે છે પછી તો કે નીચેનામાંથી કયો વિકલ્પ નીચેનામાંથી કયો વિકલ્પ એમ એસ પાવર પોઈન્ટ નો વ્યૂ દર્શાવતો નથી નીચેનામાંથી કયો વિકલ્પ એમએસ પાવર પોઈન્ટનો વ્યૂ દર્શાવતો નથી તો નીચેનામાંથી માંથી એમએસ પાવર પોઈન્ટ નો વ્યૂ કયો તો આ ડોક્યુમેન્ટ વ્યૂ છે એ આવે નહીં જો સ્લાઇડ શોટર વ્યૂ આવે સ્લાઇડ શો વ્યૂ આવે નોર્મલ વ્યૂ આવે પણ આવું ડોક્યુમેન્ટ વ્યૂ આવતું નથી ઓકે પછી આગળ વધીએ તો કે એમએસ પાવર પોઈન્ટમાં એમએસ પાવર પોઈન્ટમાં એડિટિંગ માટેનો મુખ્ય વ્યૂ કયો છે એમએસ પાવર એડિટિંગ માટેનો મુખ્ય વ્યૂ કયો તો એડિટિંગ માટેનો જે મુખ્ય વ્યૂ છે એને નોર્મલ વ્યૂ કહેવામાં આવે છે એમએસ પાવર પોઈન્ટ હોય છે આ રીતનામાંથી તમારી પાવર પોઈન્ટ હોય હવે અહીંયા ના અહીંયા ઉપર રિબિન હોય અહીંયા નાની નાની અહીંયા સ્લાઇડ આઇટમ હોય આયતમ આમથી તમે અહીંથી તમે જોઈ શકો અને આ અહીંયા મુખ્ય સ્લાઇડ હોય તો આને નોર્મલ વ્યૂ કહેવામાં આવે છે અને અહીંથી તમારે કોઈ પણ માહિતી છે એમાં સુધારા વધારો કરવો એડિટ કરવો હોય તો તમે તમારે અહીંથી એડિટ કરી શકો છો તો આને કહેવામાં આવે છે નોર્મલ વ્યૂ ઓકે તો હવે પછીના ક્વેશ્ચનો જે છે આના પછીના વિડીયોમાં આપણે જોવાના છીએ થેન્ક યુ હેલો નમસ્કાર મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ગુજરાત ચી કે ગુરુ પર હું પંકજ કંજારિયા તમારો હાર્દિક સ્વાગત કરું છું મિત્રો આજે આપણે આ વિડીયોની અંદર જી એસ એસ બી એટલે કે ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા બે હજાર અગિયારથી લઈને બે હજાર વીસ સુધીના બે હજાર એકવીસ સુધીના જે ગુજરાતના સાંસ્કૃતિક વારસાના જે ક્વેશ્ચનો જે પૂછાયેલા જે છે એ આપણે સંપૂર્ણ બધા જ ક્વેશ્ચનો એક જ વિડિયોની અંદર જોઈ લેવાના છીએ તો ચાલો શરૂઆત કરીએ આ ક્વેશ્ચનોથી એન્ડ વિડીયો શરૂ કરતા પહેલાં યુટ્યુબ ચેનલ આપણી આ યુટ્યુબ ચેનલ પર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી લો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને આપણી ટેલિગ્રામ ચેનલ છે ગુજરાત જગ્યા ગુરુ તો એને પણ જોઈન કરી લેજો વિડીયોની નીચેની લિંક આપેલી છે ત્યાંથી તમને તમામ અપડેટ છે વગેરે બીજી સંપૂર્ણ માહિતી મળી જશે સૌપ્રથમ ક્વેશ્ચન છે કે કાર્તક માસની પૂનમ દરમિયાન સૌરાષ્ટ્રના કયા સ્થાનકમાં મેળો ભરાય છે કાર્તક માસની જે પૂર્ણિમા જે છે સૌરાષ્ટ્રના કયા સ્થળે મેળો ભરાય છે તો સોમનાથની અંદર સોમનાથ મહાદેવનું જે મંદિર છે ત્યાં આ કાર્તક માસની પૂનમના દરમિયાન મેળો ભરાય છે ઓકે તો આ તમામ સવાલો જે છે પૂછાયેલા છે અને સાંસ્કૃતિક વારસાના સવાલો છે ત્યાર પછી નેક્સ્ટ સવાલ કે અમદાવાદ શહેરની એમ જે લાઇબ્રેરીના ભવનનું સ્થાપત્ય કઈ શૈલીનું છે અમદાવાદની અંદર આવેલી છે એમ જે લાઇબ્રેરી ઓકે એક સવાલ તો અહીંથી બની જાય છે કે એમ જે લાઇબ્રેરી ક્યાં આવેલી છે તો યાદ રાખજો અમદાવાદની અંદર આવેલી છે તો એનું જે ભવનનું જે સ્થાપત્ય છે એ કઈ શૈલીનું છે તો એમ જે લાઇબ્રેરી ભવનનું જે સ્થાપત્ય છે તે જયપુરી પ્રકારનું છે જયપુરી પ્રકાર જયપુરી શૈલીનું આ સ્થાપત્ય છે જયપુરી શૈલીનું સ્થાપત્ય છે ત્યારબાદ છે ગુજરાતમાં ચિત્ર વિચિત્રનો મેળો ક્યાં યોજવામાં આવે છે તો ચિત્ર વિચિત્રનો જે મેળો જે છે એ સાબ સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના જે ગૂણ નામનું ગામ જે છે ગુણ ભાખરી નામનું ગામ ત્યાં આ ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે અને આ જે ગુણભાખરીનો જે મેળો ભરાય છે તે ક્યાં ભરાય છે તો કે ત્રણ નદીઓનો ત્યાં સંગમ થાય છે એક તો છે સાબરમતી નદી સાબરમતી નદી પછી છે આકુલ આ કુલ પછી છે વ્યાકુલ વ્યાકુલ આ ત્રણ નદીઓનો જ્યાં સંગમ થાય છે ત્યાં આવેલું છે ગુણ ભાંખરી ગામ અને ત્યાં ચિત્ર વિચિત્રનો મેળો ભરાય છે આપણા જે મહાભારતના જે શાંતનુ રાજા છે એમના જે પુત્ર જે છે ચિત્ર વિચિત્ર ચિત્ર વીર્ય અને વિચિત્ર વીર્યની યાદમાં આ મેળો ભરાય છે ત્યાર પછી વોઠાનો મેળો વોઠાનો મેળો સાત નદીઓના સંગમ સ્થળે ભરાય છે તો આ સાત નદીઓમાં નીચેનામાંથી કઈ નદીઓનો સમાવેશ થાય છે વોઠા અમદાવાદ જિલ્લાની અંદર આવેલું છે અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાની અંદર ધોળકા તાલુકાની અંદર વોઠા નામનું ગામ આવેલું છે અને ત્યાં સાત નદીઓના સંગમ સ્થળે આ વોઠાનો મેળો છે એ ભરાય છે તો એ જે સાત નદીઓ છે એમાં કઈ કઈ નદીઓનો સમાવેશ થાય છે તો એ જે છે શેઢી છે મેસવો છે મેસવો આ મેસવો છે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે મેસવો પછી છે માજમ સાબરમતી વાત્રક હાથમતી ઓકે હાથમતી પણ આવશે ઓકે તો ત્યાં આ સાત નદીઓ જે છે એમના સ્થળે વોઠાનો મેળો જે છે એ ભરાય છે અને અહીંયા ગધેડાની લેવેચ કરવામાં આવે છે ગધેડાની આ મેળાની અંદર ગધેડાની લેવેજ કરવામાં આવે છે ત્યારબાદ પ્રતિવર્ષ હોળી ધૂળેટી પછીના ત્રીજા દિવસે આ સ્થળ ઉપર આદિવાસીઓનો મેળો ભરાય છે તો હોળી ધૂળેટી પછીના ત્રીજા દિવસે કઈ જગ્યાએ આદિવાસીઓનો મેળો ભરાય છે તો એ છે કવાટની અંદર હવે કવાટ આવેલું છે આપણા છોટા ઉદેપુર જિલ્લાની અંદર છોટા ઉદેપુર જિલ્લો જે છે એ જિલ્લાની અંદર આવેલું છે કવાટ તો કવાંટની અંદર આ હોળી ધૂળેટી પછીના ત્રીજા દિવસે મેળો ભરાય છે એન આ જે છોટાઉદેપુર જિલ્લો જે છે બે હજાર તેરની ની અંદર પંદર ઓગસ્ટ બે હજાર તેરના ના રોજ આ નવો જિલ્લો બનાવવામાં આવ્યો છોટા વડોદરા જિલ્લામાંથી બનાવવામાં આવ્યો હતો ત્યાર પછી નકડંગનો મેળો કયા સ્થાનકમાં ભરાય છે નકડંગનો મેળો તો નકળાંગના મેળાની જો આપણે વાત કરવામાં આવે તો એ કોળીયાંકની અંદર ભરાય છે નકડંગનો મેળો કોળિયાંકની અંદર ભરાય છે આ કોળીયાકિયા જિલ્લામાં હોય તો કે ભાવનગર જિલ્લાની અંદર ભાવનગર જિલ્લાની અંદર આલું છે કોળીયાંક અને ત્યાં આ નકરંગનો મેળો ભરાય છે ત્યાર પછી આ માધવપુર છે એ કચ્છમાં આપણે સોરી પોરબંદરની અંદર આવેલું છે માધવપુરની અંદર પોરબંદરની અંદર આવેલું છે અને ત્યાં પણ માધવપુરનો પણ મેળો ભરાય છે થાનગઢ છે એ જૂનાગઢ આપણે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલું છે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર ત્યાં તરણેતરનો મેળો ભરાય છે ત્યાર પછી ચિત્ર વિચિત્રનો મેળો ગુજરાતના કયા તાલુકામાં ભરાય છે તો આપણે આગળ વાત કરી ચૂક્યા છે ગુણ ભાખરીની અંદર આ મેળો ભરાય છે અને ખેડ બ્રહ્મા તાલુકાની અંદર અને ખેડ બ્રહ્મા આવ્યો છે સાબરકાંઠા જિલ્લાની અંદર જેને આપણે એસ કે કહીએ છીએ ત્યાર પછી ગોળ ગધેડાનો ઉત્સવ ખાલી જગ્યા આદિજાતિમાં ઉજવાય છે ગોળ ગધેડાનો જે મેળો છે દાહોદ જિલ્લાની અંદર દાહોદ જિલ્લાની અંદર જેસવાડાની અંદર યોજાય છે જેસવાડાની અંદર આ ગોળ ગધેડાનો ઉત્સવ છે ઉજવાય છે તો એ કઈમાં મુખ્યત્વે કઈ જાત આદિજાતિ જે છે આ મેળો ઉજવે છે તો એ જે છે ભીલ સમુદાય છે ભીલ આદિજાતિ છે એની અંદર આ ગોળ ગદેડાનો ઉત્સવ છે ઉજવવામાં આવે છે તો યાદ રાખજો દાહોદ જિલ્લો અને એની અંદર જેસવાડા નામના ગામમાં અને આ મેળાનો લ્હાવો લેવા માટે વિદેશીઓ પણ અહીંયા આવતા હોય છે ત્યાર પછી નીચે દર્શાવેલ જોડકાઓ યોગ્ય રીતે જોડવાના છે નીચે દર્શાવેલા જોડકાઓ ઓકે તો વરાણાનો મેળો વરાણાનો મેળો તો એ પાટણ જિલ્લાના સમી તાલુકામાં ભરાય છે પાટણ જિલ્લાના સમી તાલુકાની અંદર ભરાય છે પછી ગાય ગુહારીનો મેળો તો એ ગરબાડાની અંદર ભરાય છે ઓકે ચૂલનો મેળો ઝાલોદની અંદર ભરાય છે કરોલપીનો મેળો નખત્રાણાની અંદર ભરાય છે મતલબ કે આની અંદર આન્સર આવશે આ એ આન્સર આવશે ઓકે તો એની અંદર સી આ કરોલપીનો મેળો ચાલો જોલપીનો મેળો આ નખત્રાણાની અંદર ઓકે નખત્રાણાની અંદર ઓકે તો આખા આપણે અગો અગાઉની સ્લાઇડમાં મેં તમને જવાબ છે બધાય સામે ટીક કરાવી દીધા છે ઓકે ત્યાર પછી સુરતમાં આવેલ વેટછી આશ્રમ કોના દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો તો સુરતમાં આવેલો જે વેડછી આશ્રમ છે જુગતરામ દવે દ્વારા શરૂ કરવામાં આવ્યો હતો ઓકે હવે હાલમાં અત્યારે આ વેડછી આપેલો આશ્રમ છે તાપી જિલ્લાની અંદર આવે છે તાપી જિલ્લાની અંદર આવે છે આ પહેલાં જ્યારે પૂછાયેલો તો ત્યારે સુરત જિલ્લો કદાચ લાગતો હશે એટલા માટે સુરત જિલ્લાનું પૂછેલું બટ હવે આ તાપી જિલ્લામાં આવે છે વેડછી આશ્રમ જુગતરામ દવે દ્વારા વેડછી આશ્રમ શરૂ કરવામાં આવ્યો તો અને વેડછીનો વડલો પણ કહેવામાં આવે છે જુગતરામ દવેને ત્યારબાદ ગુજરાતમાં મીરા દાતાનો મેળો કયા તાલુકામાં ભરાય છે તો મીરા દાતાનો જે મેળો છે ગુજરાતની અંદર ઊંઝા તાલુકાની અંદર ઊંઝા તાલુકાની અંદર મહેસાણા જિલ્લાના ઊંઝા તાલુકાની અંદર આ મીરા દાતાનો જે મેળો છે એ ભરાય છે તો કે આ પૂછાયેલા ક્વેશ્ચનો છે પૂછાયેલા ક્વેશ્ચનો છે એટલે એની અંદર જે આન્સર આપેલા છે હું તમને ટીક કરાવું છું ત્યાર પછી ગાંધીનગર જિલ્લા ખાતે આવેલ વાવ સ્ટેપ વાલનું સ્ટેપ વેલનું નામ શું છે તો ગાંધીનગર જિલ્લાની અંદર આવે છે અડાલજની વાવ ચૌદસો ને નવાણુંની અંદર આ વાવ બનાવવામાં આવી હતી રાણી રૂડાબાઈ રાણી રૂડાબાઈ દ્વારા આ વાવ બનાવવામાં આવી હતી પોતાના પતિ વીરસિંહ વાઘેલાની યાદમાં આ રાણી રૂડાબાઈએ ચૌદસો ને નવાણુંની અંદર આ અડાલજની અંદર વાવ બનાવી હતી જમીનથી પાંચ માળેની આ વાવ છે ગાંધીનગર જિલ્લાથી ગાંધીનગરથી પંદર કિલોમીટરે અડાલાજી નામનું ગામ આવેલું છે ત્યાં વાવ છે આવેલી છે ત્યારબાદ છે એક લોકવાયિકા મુજબ કૌરવકુળનો નાશ કરી પાપ મુક્ત થવા ધજા લઈને નીકળેલા પાંડવો ગુજરાતના આ પવિત્ર ધામમાં આવી અને પૂજન અર્ચન કરીને દોષમુક્ત થયા હતા તેથી પ્રતિવર્ષ આ સ્થળે ભરાતા મેળાનું નામ જણાવો તો આ જે મેળો જે છે કે કરો નાશ કરીને પાપ મુક્ત થવા માટે ધજા લઈને જે આ પાંડવો છે એ આ નકળંગનો જે મેળો ભરાય છે નકળંગનો મેળો ભાવનગર જિલ્લાની અંદર ભાવનગર જિલ્લાની અંદર કોળિયાક ખાતે કોળિયાક ખાતે તેઓ ધજા લઈને આ પવિત્ર સ્થળમાં આવીને અહીંયા પૂજા અર્ચન કરે છે અને દોષ મુક્ત થાય છે એટલા માટે અહીંયા નકળંગનો મેળો છે ભાવનગરની અંદર યોજાય છે ત્યાર પછી પૌરાણિક કથા મુજબ સાબરકાંઠા જિલ્લામાં ભરાતો ચિત્ર વિચિત્રનો મેળો એ કયા રાજાના બે પુત્રોના નામ સાથે જોડાયેલો છે તો એ છે શાંતનુ રાજાના બે પુત્ર ચિત્રવીર્ય અને ચિત્રવીર્ય અને વિચિત્ર વીર્ય વિચિત્ર વીર્યની યાદમાં આ મેળો છે ભરાય છે ગુણભાખરી ગામની અંદર સાબરકાંઠા જિલ્લો ખેડબ્રહ્મા તાલુકો અને ગુણભાખરી નામનું ગામ શાંતનુ રાજાના પુત્ર હતા ઓકે અને ત્રણ નદીઓ યાદ રાખજો સાબરમતી આકુલ વ્યાકુલા ત્રણ નદીના સ્થળે આ મેળો ભરાય છે ત્યાર પછી મોરબીના રાજવી તેમના ધર્મપત્ની મણિબાઈની યાદગીરીમાં મણિ મંદિર બન ઈમારત બનાવી તો આ રાજવીનું નામ જણાવો તો મોરબીના રાજવી હતા આપણા વાઘજી ઠાકોર બીજા ઓકે વાઘજી ઠાકોર કે જેમણે પોતાની ધર્મપત્ની મણિબાઈની યાદમાં મણિ મંદિર બનાવ્યું હતું અને આને ગુજરાતનો તાજ મહેલ પણ કહેવામાં આવે છે તાજ મહેલ પણ કહેવામાં આવે છે ગુજરાતનો ઓકે અને આ જે મણિ મંદિર જે છે મચ્છુ નદીના કિનારે આવેલું છે મચ્છુ નદીના કિનારે આવેલું છે અને મચ્છુ નદી ઉપર મચ્છુ ડેમ પણ બાંધવામાં આવેલો છે ઓકે તો મોરબી શહેરમાંથી આ મચ્છુ નદી વહે છે ત્યાર પછી હોળી પછીના પાંચમા કે સાતમા દિવસે ભરાતો ગોળ ગધેડાનો મેળો ગુજરાતમાં ક્યાં ભરાય છે આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ કે દાહોદ જિલ્લાના ગરબાડાની અંદર ગરબાડાના જેસવાડા ગરબાડા તાલુકાના જેસવાડા ગામે આ મેળો ભરાય છે ગરબાડા તાલુકાના જેસવાડા ગામે આ મેળો ભરાય છે ગોળ ગધેડાનો મેળો ત્યાર પછી વઢિયર પંથકના વરાણાના મેળામાં કયા ઈષ્ટદેવના મહાત્માના સંના સંદર્ભમાં મેળો ભરાય છે તો વઢિયર પંથકની અંદર જે આ વરાણાનો જે મેળો ભરાય છે એ ખોડિયાર માતાના સંદર્ભમાં મેળો ભરાય છે અને આ પાટણ જિલ્લાની અંદર આવેલું છે વરાણા ત્યારબાદ ભારતમાં તામ્ર કાંસ્ય યુગની વિવિધ નગર સંસ્કૃતિના કેટલાક સ્થાન મળ્યા છે તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા મોહિજો દડો વગેરે સ્થળોએ મળેલી હડબિયન સંસ્કૃતિ સિંધુ ખીની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ છે તો ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષો પહેલાં વહેલાં કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા ક્વેશ્ચન ઘણો બધો લાંબો કરી નાખ્યો છે પરંતુ આ ક્વેશ્ચન એમ કહેવા માંગે છે કે ગુજરાતની અંદર સિંધુ ખીણની સભ્યતાના સૌ અવશેષો છે એ કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા તો એ આપણા સુરેન્દ્રનગર જિલ્લાની અંદર સૌપ્રથમ પ્રથમ આપણને સિંધુ ખીણની સંસ્કૃતિના ગુજરાતમાં અવશેષો મળ્યા હતા અને કઈ જગ્યાએ તો કે રંગપુરમાંથી રંગપુરમાંથી ઓગણીસો ને એકત્રીસની અંદર ત્યાર પછી મેરયો લોકનૃત્ય કયા વિસ્તારના લોકોમાં જોવા મળે છે તો મેરયો લોકનૃત્ય જે છે એ બનાસકાંઠાના વાવ તાલુકાની અંદર આ મેરયો નૃત્ય જે છે એ કરવામાં આવે છે ત્યાર પછી લોકવાયકા મુજબ કચ્છના કયા પ્રસિદ્ધ સંતની કથા મોતિયા નામના કૂતરા અને લાલિયા નામના ગધેડા સાથે વણાયેલી છે તો એ છે આપણા સંત મેકરણ દાદા સંત મેકરણ દાદા જે છે તેઓ લાલિયા ગધેડા અને મોતીયા કૂતરા માટે જાણીતા છે સંત મેકરણ દાદાની સમાધિ જે છે હબા ડુંગર કચ્છની અંદર આવેલો છે ડુંગર કચ્છની અંદર આવેલો છે હબા ડુંગર ત્યાં સંત મેકરણ દાદાની સમાધિ આવેલી છે ત્યારબાદ મહારાજા જયસિંહ દ્વારા બનાવવામાં આવેલા કિલ્લાના નિર્માણ સમયે કુશળ કારીગર હીરા કડિયાની જીવનગાથા પ્રચલિત છે આ કિલ્લાનું સ્થળ ક્યુ છે તો એ જે કિલ્લો જે છે આપણો ડભોઈનો કિલ્લો ડભોઈનો કિલ્લો એમાં જે હીરા કાડ્યો છે એમની પોતાની પ્રેમિકા હતી તેન તો તેન માટે તેમણે તેન તળાવ બંધાવ્યો હતો ડભોઈની અંદર તો એની આખી આ પ્રેમકથા આ ડભોઈના કિલ્લા સાથે સંકળાયેલી છે ત્યાર પછી કારતકવધ અમાસના દિવસે ગુણ ભાખરી ખેડબ્રહ્મામાં બ્રહ્મામાં કિયો મેળો ભરાય છે ઓકે તો અવારનવાર રિપીટ થયો છે આ ક્વેશ્ચન ઘણી વાર તો ચિત્ર વિચિત્રનો મેળો ઓકે હવે તો તમને યાદ રહી ગયો હશે ગુણ ભાખરી ઓકે ઘણીવાર રિપીટ થયા છે એકને એક સવાલ રિપીટ થાય છે તમે જોઈ શકો છો ત્યાર પછી ગુજરાતમાં મરાઠી સત્તાના મધ્યાહને ઓકે થોડોક ટાઈપિંગ મિસ્ટેક છે અહીંયા ઓકે ગુજરાતમાં મરાઠી સત્તાના મધ્યાને દરબારમાં રાજ્યશ્રય વિકસેલી લોકચિત્રણમાં મહારાષ્ટ્ર શૈલીની છાંટવાળી ભીતચિત્ર ક્યાં જોવા મળે છે થોડોક આ ક્વેશ્ચન જે છે ટાઈપિંગ મિસ્ટેકવાળો છે ઓકે તો આની અંદર જે ગુજરાત મતલબ કે ગુજરાતની અંદર મરાઠી સત્તાના મધ્યના જે ગુજરાતની અંદર જે દરબારની અંદર રાજશ્રી મળેલો જે લોકચિત્રકલાની મહારાષ્ટ્રની શૈલીની છાટવાળી તો એ છે વડોદરાના તાંબેના વાડાની બે મજલે હવેલીની ભીંત ઉપર આ લોકચિત્ર શૈલી આવેલી છે થોડોક ટાઈપિંગ મિસ્ટેક છે ત્યારબાદ માનવજાતિ શાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઇતિહાસને લગતા નમૂનાઓ પ્રદર્શિત કરવામાં આવ્યા છે તે મ્યુઝિયમ ક્યાં આવેલું છે તો આ મ્યુઝિયમ આવેલું છે સાપુતારા મ્યુઝિયમ સાપુતારા મ્યુઝિયમ કે જ્યાં શાસ્ત્રને લગતા તથા પ્રાકૃતિક ઇતિહાસને લગતા નમૂનાઓ જે છે સાચવવામાં આવેલા છે સાપુતારા ડાંગ જિલ્લાની અંદર આવેલું છે ત્યાર પછી ગુજરાતના સ્થપતિ બાલકૃષ્ણ દોશીએ અમદાવાદ શહેરમાં કયા સ્થાપત્યના પ્રોજેક્ટો એમને પૂર્ણ કરેલા છે તો બાલકૃષ્ણ દોષી છે એમને જો ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇન્ડોલોજી બનાવેલું છે ગાંધી લેબર ઇન્સ્ટિટ્યૂટ બનાવેલી છે સ્કૂલ ઓફ આર્કિટેક્ચર સેફ્ટર યુનિવર્સિટી પણ એમને બનાવેલી છે તો તમામ સ્થાપત્યો જે છે એ બાલકૃષ્ણ દોશીએ બનાવેલા છે અમદાવાદ શહેરની અંદર ત્યારબાદ ગુજરાતના કયા ઐતિહાસિક શહેરમાં સંગીત સમ્રાટ તાનસેનની દીપક રાગની દાહને સંગીત દ્વારા સમાવવામાં આવી હતી તો વડનગરની અંદર મહેસાણા જિલ્લાના વડનગરની અંદર જે સંગીત સમ્રાટ જે તાનસેન છે એમની જે તાના અને રીરી તાના અને રીરી આ બે બહેનો જે છે એમના દ્વારા જે તાનસેનની સંગીતની દાને સમાવવામાં આવી હતી વડનગરની અંદર ત્યારબાદ પછી ગુજરાતનું ચાંપાનેર ક્યાં મહાન સંગીતકારના નામ સાથે જોડાયેલું છે તો ચાંપાનેર છે બૈજુ બાવરાના જન્મસ્થળ માટે આ જાણીતું છે ત્યાર પછી વોઠાનો મેળો સાત નદીઓના સંગમ સ્થળે ભરાય છે તો આ સાત નદીઓમાં નીચેનામાંથી કઈ નદીઓનો સમાવેશ થાય છે ઓકે તો આ ક્વેશ્ચન પણ આગળ એકવાર પૂછાઈ ચૂકેલો છે આપણે જોઈ લીધો તો શેરડી મેસવો માજમ સાબરમતી અને વાદ્રક આગળ જોઈ લીધો છે આ ક્વેશ્ચન ત્યાર પછી કવિવર રવિન્દ્રનાથ ટાગોર લગભગ સત્તર અઢાર વર્ષની વયે અમદાવાદ ખાતે અધ્યયન અને લેખન માટે છ સાત માસ રોકાયા હતા તો આ સ્થળનું નામ જણાવો તો કવિવર રવિન્દ્રનાથ ટાગર છે એમના ભાઈ સત્યેન્દ્રનાથ ટાગોર તેઓ એક આઈસીએસ અધિકારી હતા અને અમદાવાદની અંદર તેઓ નોકરી દરમિયાન તેઓ આવ્યા હતા તો એમની સાથે સત્તર અઢાર વર્ષની ઉંમરે રવિન્દ્રનાથ ટાગોર પણ અમદાવાદમાં રહ્યા હતા તો એ જે છે શાહીબાગ મોતી શાહી મહેલ છે એની અંદર તેઓ સત્તર અઢાર વર્ષની વયે છ સાત માસ માટે રહ્યા હતા અને એ સમયે તેમને શ્રુધિત પાસાણ સુધીત પાષાણ નામની એક કૃતિની પણ અહીંયા રચના કરી હતી યાદ રાખજો પૂછાય છે પાષાણ ત્યાર પછી ગુજરાતના મ્યુઝિયમમાં સૌથી જૂનું ઈસવીસન અઢારસો એકોતેર માં કચ્છની ભાતીગળ કળાના તેમજ અલભ્ય નમૂના ઉપરાંત પહેલીથી છઠ્ઠી સદી સુધીના બ્રાહ્મી લિપિના પથ્થરમાં કંડારેલા નમૂના છે તો આ મ્યુઝિયમ કોણે સ્થાપ્યું હતું તો આ મ્યુઝિયમ જે છે એ કચ્છના રાવ ખેંગારજી ત્રીજાએ સ્થાપ્યું હતું કચ્છના રાવ ખેંગારજી ત્રીજા દ્વારા મ્યુઝિયમ છે સ્થાપવામાં આવ્યું ગુજરાતનું સૌથી જૂનું મ્યુઝિયમ છે યાદ રાખજો અને પેલા આને ફરગ્યુસન સંગ્રહાલય પણ કહેવામાં આવતું હતું ફરગ્યુ સન સંગ્રહાલય પણ પહેલાં કહેવામાં આવતું હતું ત્યાર પછી ગુજરાતનું ક્યુ લોકનૃત્ય પ્રસિદ્ધ છે તો ગુજરાતનું જે ભવાઈ જે છે પ્રસિદ્ધ છે અને ભવાઈના પિતા કહેવામાં આવે છે આપણે અસાહિત ઠાકર અસાહિત ઠાકર છે એમને ભવાઈના પિતા કહેવામાં આવે છે ત્યારબાદ અમદાવાદ શહેરમાં પ્રતિવર્ષ ડિસેમ્બર મહિનાના છેલ્લા અઠવાડિયામાં કાંકરિયા તળાવ પર કોર્પોરેશન દ્વારા કયા મહોત્સવનું આયોજન કરવામાં આવે છે તો એ છે કાંકરિયા કાર્નિવલ પચીસ ડિસેમ્બરથી લઈને એકત્રીસ ડિસેમ્બર સુધી અમદાવાદની અંદર કાંકરિયા કાર્નિવલનું આયોજન અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે કાંકરિયા કાર્નિવલ ત્યારબાદ બાદ ગુજરાતના ત્રણ શક્તિપીઠો બહુચરાજી આરાસુરા અંબ આરાસુરી અંબાજી અને પાવાગઢના મહાકાળીનું સ્તુતિ જ્ઞાન કોણે કર્યું છે તો આ સ્તુતિ જ્ઞાન કર્યું છે આપણા વલ્લભ મેવાડા દ્વારા વલ્લભ મેવાડા એમનું સ્તુતિ જ્ઞાન કરેલું છે ગુજરાતમાં બે નાગર કન્યાઓ તાના અને રેરીએ મેઘમલા રાગ ગાઈને સંગીત રત્ન તાનસેના દાહનું સમન કર્યું હતું તો આ બંને કન્યાઓની સમાધિ ક્યાં આવેલી છે આ બંને કન્યાઓની જે સમાધિ છે તે ક્યાં આવેલી છે તો તાના રેરીની સમાધિ આવેલી છે વડનગરની અંદર મહેસાણા જિલ્લાના વડનગરની અંદર વડનગરની મધ્યમાં આવેલા શર્મિષ્ઠા તળાવના ઓવારે યાદ આખે આખું છે વડનગરની મધ્યમાં આવેલા શર્મિષ્ઠા તળાવના ઓવારે તાના રેરીની સમાધિ આવેલી છે ત્યાર પછી સોળમાં સૈકાના મહાન સંગીતકાર તાન સેનના સમકાલીન અને પ્રતિસ્પર્ધી બેજુ બાવરા ક્યાંના ક્યાંનું રત્ન હતા તો બજુ બાવરા છે તેઓ મૂળ ચાંપાનેરના હતા ચાંપાનેરના વતની હતા ચાંપાનેરમાં એનો જન્મ થયો હતો ત્યાર પછી પુષ્ટિ માર્ગની હવેલીમાં ભગવાન શ્રી કૃષ્ણની આઠ પ્રહારની સેવા પૂજાનો ઉલ્લેખ છે તો આઠ પ્રહારોમાં નીચેનામાંથી કયા પ્રહારનો સમાવેશ થતો ટોટલ અલગ અલગ આઠ પ્રહારોની સમાવેશ થાય છે તો આ જે છે ભગવાન કૃષ્ણની જે હવેલીની અંદર મધ્યાહ આરતીનો સમાવેશ થતો નથી મધ્યાહન આરતીનો સમાવેશ થતો નથી ત્યાર પછી ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે કોણ જાણીતું છે તો ગુજરાતમાં સંગીતના પર્યાય તરીકે પંડિત ઓમકારનાથ ઠાકુર પંડિત ઓમકારનાથ ઠાકુર છે તેઓ સંગીતના પર્યાય તરીકે જાણીતા છે ત્યાર પછી ઐતિહાસિક સ્થાપત્યના નિર્માણ અનુસાર બંધ બેસતા જોડકા જોડો તો જો અડાલજની વાવ કોણે બંધાવી તો અડાલજની વાવ છે રાણી રૂડાબાએ બંધાવી રાણકી વાવ રાણી રૂ ઉદયમતીએ બંધાવી ધોળકાનું મલાઉ તળાવ દેવીએ બંધાવ્યું અને દેલવાડાના દેરાસર અનુપમા દેવીએ બંધાવ્યા ઓકે તો આ મુજબ આપણે આન્સર આવશે તો જોઈ લઈએ શું આન્સર આવે છે ઓકે તો આ જે આપણો આન્સર બી જે છે સાચો છે ત્યારબાદ પ્રતિવર્ષ કાર્તકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે તો સાબરમતી અને વાત્રક નદીના કિનારે વોઠાનો મેળો ભરાય છે ઓકે આ બે નદી નહીં આ ઉપરાંત બીજી ટોટલ સાત નદીઓના સાત નદીઓના પાણી ત્યાં ભેગા થાય છે અને અહીંયા વોઠાનો મેળો ભરાય છે અહીંયા સાત નદીઓના સંગમ થાય છે કચ્છના રાપર ખાતે કયો મેળો ભરાય છે તો કચ્છના રાપર ખાતે રવેચીનો મેળો ભરાય છે અને આને કચ્છનું તળપદી તોરણ કચ્છનું તળપદી તોરણ પણ કહેવામાં આવે છે તળપદી તોરણ પણ કહેવામાં આવે છે વસ્તુપાળ અને તેજપાળ દેલવાડાના દેરા કયા સ્થળે બંધાવ્યા હતા તો વસ્તુપાળ અને તેજપાળે દેલવાડાના જે દેરા છે તે આબુ પર્વત માઉન્ટ આબુ જે આપણે જેને કહીએ છીએ આબુ પર્વત ઉપર આ દેલવાડાના દેરાઓ છે તે બનાવ્યા હતા વસ્તુપાળ અને તેજપાળ ત્યાર પછી ગુજરાતનું એકમાત્ર સૂર્ય મંદિર ક્યાં આવેલું છે તો ગુજરાતનું એકમાત્ર સૂર્યમંદિર છે એ મોઢેરાની અંદર આવેલું છે પ્રખ્યાત જે છે એ અને મોઢેરા આવેલું છે આપણા મહેસાણા જિલ્લાની અંદર મહેસાણા જિલ્લાની અંદર આ મોઢેરા છે તે આવેલું છે અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ સાબરમતી આશ્રમનું નિર્માણ ક્યારે કરવામાં આવ્યું હતું તો અમદાવાદ સ્થિત ગાંધી આશ્રમ એટલે કે સાબરમતી આશ્રમનું નિર્માણ જે છે ઓગણીસો ને સત્તરની અંદર કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ ઓગણીસો પંદરમાં કોચરબ આશ્રમ સ્થાપવામાં આવ્યો મરકીના રોગના કારણે ત્યાંથી ઓગણીસો સત્તા સત્તરમાં સાબરમતી આશ્રમમાં સ્થળાંતરિત કરવામાં આવ્યું ત્યાર પછી અંગારેશ્વર મહાદેવના દર્શન માટે વિખ્યાત માલસર કિયા જિલ્લામાં આવ્યું છે તો અંગારેશ્વર મહાદેવના દર્શન માટે વિખ્યાત માલસર જે છે તે વડોદરા જિલ્લાની અંદર આવેલું છે માલસર વડોદરા જિલ્લાની અંદર આવેલું છે ત્યાર પછી જૈન સંપ્રદાયનું પવિત્ર તીર્થધામ ભદ્રેશ્વર કયા જિલ્લામાં આવેલું છે તો ભદ્રેશ્વર આવેલું છે કચ્છ જિલ્લાની અંદર કચ્છની અંદર આવેલું છે આ ભદ્રેશ્વર ત્યાર પછી સાબરકાંઠા જિલ્લામાં પુરાતન તીર્થ શામળાજીમાં કાર્તકી પૂનમના દિવસે મેળો ભરાય છે તો આ મેળાની શરૂઆત દેવઠી દેવ ઉઠી અગિયારસથી થાય છે તો આ મેળો કઈ નદીના કાંઠે ભરાય છે તો શામળાજીનો જે મેળો જે છે આપણા મેસો નદીના કિનારે ફરાય છે મેશ્વર નદીના કિનારે આ શામળાજી આવેલું છે ને ત્યારે સાબરકાંઠા જિલ્લામાં આવતું હતું પરંતુ મિત્રો અત્યારે જિલ્લો ચેન્જ થઈ ગયો છે શામળાજી છે હવે આવે છે આપણા અરવલ્લી જિલ્લાની અંદર અરવલ્લી જિલ્લાની અંદર હવે સાબરકાંઠા આપણે શામળાજી છે તે આવે છે ઓકે તો આ તો જૂના પૂછાયેલા પ્રશ્નો છે તો એ સમયે જિલ્લા ચેન્જ ન થયા હોય એટલા માટે આ થોડા ઘણા જિલ્લાઓ જે છે એમાં તફાવત આવી શકે છે તો આપણે સુધારતા જાશું ત્યારબાદ છે યુનેસ્કો દ્વારા તાજેતરમાં અમદાવાદ શહેરને વર્લ્ડ હેરિટેજ સિટી તરીકે જાહેર કરવામાં આવેલ છે તો ભારતમાં અમદાવાદ સહિત કુલ કેટલા સ્થાનોને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે સમાવવામાં આવેલ છે હવે આ જે છે ને આ ક્વેશ્ચન બે હજાર સત્તર અઢારનો છે આ બે હજાર સત્તર અઢારનો સવાલ છે તો તેરે જવાબમાં આન્સર છત્રીસ આવતા હતા તેરે જવાબમાં ટોટલ છત્રીસ આવતા હતા પરંતુ હાલમાં વર્લ્ડ હેરિટેજ સાઇટની અંદર ભારતની અંદર ટોટલ ચાલીસ સાઇટનો સમાવેશ કરવામાં આવેલો છે હાલમાં અત્યારે ચાલીસ સાઇટ છે આ યાદ રાખવાનું છે તમારે હાલમાં ત્યારબાદ ભગવાન શ્રી કૃષ્ણને દેહ ત્યાગ કરેલો અને તેમના દેહને અગ્નિ સમર્પિત કરવામાં આવેલી તે તીર્થનું નામ શું છે તો તે તીર્થનું નામ છે દેહોત્સવ તીર્થ શું નામ છે દેવોત્સર્ગ તીર્થ કે જ્યાં ભગવાન શ્રી કૃષ્ણના દેહને અગ્નિ સમર્પિત કરવામાં આવેલું છે અને આ આવેલું છે તો એ આવેલું છે ગીર સોમનાથ જિલ્લાની અંદર ગીર સોમનાથ જિલ્લાની અંદર ત્યારબાદ જૂની ધંધાદારી રંગભૂમિની કૃત્રિમ અભિનય શૈલી તથા પુરુષો દ્વારા સ્ત્રી પાત્રો ભજવવાની પ્રથા સામે સન ઓગણીસો બાવીસમાં માં કોને જેહાદ જગાવી હતી તો એ હતા આપણા ચંદ્રવદન મહેતા ચંદ્રવદન મહેતા કે જેને જૂની રંગભૂમિ જે છે જૂની ગુજરાતી રંગભૂમિ તો એની કૃત્રિમ અભિનય શૈલી તથા પુરુષો દ્વારા સ્ત્રી પાત્રો જે ભજવવામાં આવતા હતા તો એના સામે ઓગણીસો બાવીસની અંદર ચંદ્રવદન મહેતાએ છે એમને જીહાદ જગાવી હતી ત્યાર પછી સ્વરિત વાદ્ય ક્યુ છે તો સ્વરિત વાદ્ય કોને કહેવામાં આવે છે તો આ તાનપુરો જે છે તાનપુરો એ સ્વરિત વાદ્ય છે ત્યાર પછી સુપ્રસિદ્ધ લોકમેળો જે તેની સુંદરતા અને નૃત્ય તથા સંગીત માટે પ્રચલિત છે તે નિમ્નલિખિતમાંથી કયા સ્થાન પર આયોજિત કરવામાં આવે છે તો આ જે મેળો છે તરણેતરનો મેળો સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાની અંદર સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાની અંદર આ તરણેતરનો મેળો ભરાય છે અને તે પોતાની જે ભરત ભરેલી છત્રીઓ અને એની સુંદરતાઓ માટે જાણીતી છે અને સંગીતનો દરબાર પણ ભરાય છે મતલબ કે સંગીતની હાતળીઓ પણ અહીંયા ભરાય છે ત્યારબાદ પછી દુર્યોધનની બે રાણીઓના નામ લખ ક્યાં છે તો દુર્યોધનની જે બે રાણીઓ હતી એ હતી એક હતી માલવી એક હતી માલવી અને બીજી છે પોરવી માલવી અને પોરવી ત્યાર પછી સૌભાગ્ય સુંદરી સૌભાગ્ય સુંદરી નામના નાટકથી કયા કલાકારને સુંદરીના ઉલમણા નામથી લોકો ઓળખતા હતા તો સૌભાગ્ય સુંદરી જે છે એ જયશંકર સુંદરી જયશંકર ભોજક જયશંકર ભોજક જે છે એમને સૌભાગ્ય સુંદરી તરીકે ઓળખતા હતા પછી જેસલ તોરલ નાટકમાં ક્યાં વિસ્તારની કળા રજૂ કરવામાં આવી છે તો જેસલ તોરલ નાટક ની અંદર કચ્છની કળા રજૂ કરવામાં આવેલી છે જેસલ તોરલ ઓકે જેસલ તોરલ ની સમાધિ કચ્છની અંદર અંજારની અંદર આવેલી છે ક્યાં આવેલી છે અંજારની અંદર આ જેસલ તોરલની સમાધિ આવેલી છે ત્યારબાદ છે ચરોતર સંગીત રત્નાકારના લેખક કોણ છે ચરોતર સંગીત રત્નાકારના લેખક કોણ છે તો એના લેખક છે સારંગદેવ મતલબ કે સારંગે ઓકે અહીંયા ચરોતર નથી ખાલી છે ટાઈપિંગ મિસ્ટેક છે સંગીત રત્નાકારના લેખક કોણ છે તો સારંગદેવ છે સંગીત રત્નાકારના લેખક છે સુધીર વાદ્યમાં ક્યુ વાદ્ય આવે છે તો સુશીર વાદ્યની અંદર બિનનો સમાવેશ થાય છે બિનનો સમાવેશ સુશીર વાદ્યની અંદર થાય છે ત્યાર પછી શ્રી કપિલ દેવ શુક્લ ગુજરાતના કયા શહેરમાં નાટ્ય સંસ્થાન ચલાવે છે તો કપિલ દેવ શુક્લ જે છે તે સુરતની અંદર નાટ્ય સંસ્થા ચલાવે છે સુરતની અંદર નાટ્ય સંસ્થા ચલાવે છે ત્યારબાદ ગુજરાતી રંગભૂમિનું વખણાયેલું નાટક સીતાહરણના લેખક કોણ છે ગુજરાતી રંગભૂમિનું વખણાયેલું નાટક સીતાહરણના લેખક કોણ છે તો સીતાહરણની જો આપણે વાત કરીએ તો એ લખેલું છે આપણે કવિ નર્મદ દ્વારા કવિ નર્મદે આ સીતાહરણનું નાટક લખેલું છે અને ગુજરાતની રંગભૂમિની અંદર ખૂબ જ વખણાયેલું છે ઉર્મિલા કોના પત્ની હતા તો ઉર્મિલા લક્ષ્મણજીના પત્ની હતા ઉર્મિલા ત્યાર પછી મધુરાઈ નામના લેખકે ક્યુ નાટક લખ્યું છે કે જે કલા જગતમાં વખણાય છે તો મધુરાય ઓકે મધુસૂદન ઠાકર ખંભાળિયાના વતની તો મધુરાયે કલા જગતની અંદર જે નાટક લખેલું છે કુમારની અગાસી કુમારની અગાસી તો એ કલા જગતમાં ખૂબ જ વખણાયેલું છે પરંપરાગત લોકનાટ્ય તરીકે ગુજરાતમાં કોની સ્વીકૃતિ મળેલી છે તો પરંપરાગત લોકનાટ્ય તરીકે ગુજરાતની અંદર જે ભવાઈ જે છે ભવાઈ એને સ્વીકૃતિ મળેલી છે તાજેતરમાં અમદાવાદ શહેરમાં પરંપરાગત નીકળે રથયાત્રાના પ્રારંભમાં રાજ્યના મુખ્યમંત્રીએ કઈ ધાર્મિક વિધિ કર્યા બાદ રથ યાત્રાની શરૂઆત કરાવી હતી તો યાદ રાખો એ છે વિધિ કરવામાં આવે છે રથયાત્રાની શરૂઆત કરવામાં એ પહેલા પહંદવિધિ કરવામાં આવે છે જનરલી દર રથયાત્રાની અંદર ગુજરાત રાજ્યના જે મુખ્યમંત્રી હોય છે આ પહંદ પહંદિધિ હોય છે કરતા હોય છે ત્યાર પછી અશ્વથામાં કોના પુત્ર હતા તો અશ્વથામા જે છે દ્રોણાચાર્યના પુત્ર હતા ત્યાર પછી સાહિત્ય અને કળા સંબંધી સામિક કુમાર માસિક ઈસવીસન ઓગણીસો ચોવીસ માં કોને શરૂ કર્યું હતું તો આપણા કલાગુરુ જે રવિશંકર રાવળ છે રવિશંકર રાવળ એમના દ્વારા ઓગણીસો ચોવીસમાં આ કુમાર નામનું માસિક છે શરૂ કરવામાં આવ્યું હતું ત્યાર પછી અમદાવાદમાં દર વર્ષે શિયાળામાં યોજાતો સપ્તક મહોત્સવ કઈ બાબત સાથે સંબંધિત છે તો સપ્તક મહોત્સવ છે દર વર્ષે શાસ્ત્રીય સંગીત સાથે સંકળાયેલું છે અને એક જાન્યુઆરીથી લઈને તેર જાન્યુઆરીની વચ્ચે આ સપ્તક જે છે સપ્તક મહોત્સવ છે તે ઉજવવામાં આવે છે ને શાસ્ત્રીય સંગીત નિયમત રમઝટ બોલાવવામાં આવે છે ગુજરાતમાં કયો લોકમેળો પ્રતિવર્ષ માત્ર પ્રતિવર્ષ કાર્તિકી પૂનમના દિવસે જ ભરાય છે તો ગુજરાતની અંદર જે વોઠાનો મેળો છે વોઠાનો મેળો પ્રતિવર્ષ કાર્તકી પૂનમના દિવસે જ ભરાય છે વોઠાનો મેળો સાત નદીઓના સંગમ સ્થળે અગાઉ આપણે અવારનવાર ચર્ચા કરી ચૂક્યા છીએ મહેસાણા જિલ્લાના મોઢેરા ખાતે ક્યુ સુવિખ્યાત મંદિર આવેલું છે તો મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે મોઢેરાનું સૂર્ય મંદિર આવેલું છે ભીમદેવ પ્રથમના સમયમાં ભીમદેવ પ્રથમના સમયમાં આ મંદિર છે મોઢેરાનું સૂર્યમંદિર બનાવવામાં આવ્યું હતું વીર નર્મદ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી રાજ્યના કયા શહેરમાં આવેલી છે તો આવેલી છે આપણા સુરતની અંદર વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી જેને આપણે કહીએ છીએ ત્યાર પછી પ્રતિવર્ષ કાર્તકી પૂનમના દિવસે સાબરમતી અને વાત્રક નદીના સંગમ સ્થળે કયો મેળો ભરાય છે અગાઉ પણ આ ક્વેશ્ચન પૂછાઈ ચૂકેલો છે ફરી વખત વિધિપીઠથીઓ વોઠાનો મેળો ત્યાર પછી જેસલતોરલની સમાધિ ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં છે તો જેસલ તોરલની જે સમાધિ છે એ કચ્છની અંદર આવેલી છે કચ્છની અંદર અંજાર ખાતે કચ્છની અંદર ક્યાં અંજાર ખાતે જેસલ તોરલની સમાધિ છે તે આવેલી છે ઉદવાડા કયા ધર્મના લોકોનું સૌથી મોટું યાત્રાધામ ગણાય છે તો ઉદવાડા જે પારસી પારસી લોકો છે એમનું સૌથી મોટું યાત્રાધામ છે અને ઉદવાડા જે છે આપણા વલસાડ જિલ્લાની અંદર વલસાડ જિલ્લાની અંદર આ ઉદવાડા છે તે આવેલું છે ગુજરાતમાં કયા કયો લોકમેળો પ્રતિવર્ષ માત્ર કારતકી પૂનમના દિવસે જ ઉજવાય છે ફરી વખત રિપીટ થયો વઠાનો મેળો આ મિત્રો સવાલ લગભગ નહીં હોય તો ચારથી છ વાર એકને એક સવાલ રિપીટ થયો છે એટલે આનો મતલબ એ છે કે તમારે જૂના પૂછાયેલા ક્વેશ્ચનો કરવા ખૂબ જ મહત્વના છે કેમ કે એને બેઠા બેઠા ક્વેશ્ચનો છે એક્ઝામની અંદર વારંવાર પૂછે છે ગુજરાત રાજ્યના વન મહોત્સવ અને વન વિકાસની કંઈ જોડી ખરી નથી તો મોટાભાગે એકાદો ગોંડસવાની અંદર જે વન મહોત્સવ હોય છે એમાંથી એકાદ ક્વેશ્ચન તો હોય જ છે તો જો ચોટીલાની અંદર ભક્તિવન આવેલું છે ચોટીલાની અંદર ભક્તિ વન આવેલું છે તુલસી તુલસીનું વાવેતર ત્યાં કરવામાં આવ્યું છે પાલીતાણાની અંદર પાવક વન આવેલું છે પછી પાવાગઢની અંદર વિરાસત વન આવેલું છે તારંગાની અંદર આ પુનિત વન આવેલું નથી ત્યાર પછી અમદાવાદ જિલ્લાની અંદર સાત નદીઓના સંગમ સ્થળે ઓઠાનો મેળો યોજાય છે તો આ સાત નદીઓમાં નીચેના પૈકી કઈ નદીનો સમાવેશ થાય મિત્રો આ ક્વેશ્ચન પણ હવે હદ કરી નાખે છે આ ક્વેશ્ચન પણ કેટલી વાર પૂછાઈ ચૂક્યું ઓકે સાબરમતી શેઢી મેસો ખારી માજમ અને વાતરક ઓકે કેટલી વાર તમે જોઈ શકો છો કેટલા રિપીટ થાય છે સવાલો નાટ્ય કલાના આજીવન સાધક અને પોતાના અભિનય દ્વારા સુંદરીનું બિરુદ મેળવનાર કલાકારનું નામ જયશંકર ભોજક આ સવાલ પણ રિપીટેડ જ છે જયશંકર ભોજક સુંદરી સૌભાગ્ય સુંદરી નામનું નાટક ભજવ્યું ત્યારથી તેમને લોકો સુંદરી કહેવા લાગ્યા ત્યારબાદ છે આ ક્વેશ્ચન પણ રિપીટ થયેલા છે ગુજરાતના સાંસ્કૃતિક વારસાને યોગ્ય રીતે જોડવાનું છે જોડવું છે આગળ પૂછાયેલું છે અડીકડીની વાવ ક્યાં આવેલી છે અડીકડીની વાવ જૂનાગઢમાં આવેલી છે ત્યારબાદ છે દૂધિયા વાવ દૂધિયા વાવ પા ભદ્રેશ્વરની અંદર આવેલી છે રાણકી વાવ પાટણની અંદર આવેલી છે અને કાજી વાવ હિંમતનગરની આ હિંમતનગરની અંદર આવેલી છે તો આ પ્રમાણે આપણે જોઈએ તો પહેલાંમાં ડી આવે પહેલામાં ડી અહીંયા છે ઓકે પછી બીજામાં સી આવે એમાં પણ છે ત્રીજામાં એ આવે ઓકે ત્રીજામાં એ આવે અને ચોથામાં બી ચોથામાં બી ઓકે અહીંયા નથી આ પેલા ઓપ્શનમાં છે ઓકે થોડાક ક્વેશન ઓપ્શનો જે છે આ ડાવડા છે એટલે આ એક તમારે ધ્યાન રાખવી પડશે ઓકે ત્રીજાની અંદર એ ત્રીજાની અંદર એ ઓકે આર્યું ત્રીજાની અંદર એ પહેલાંની અંદર ડી જે ઓકે કમ્પ્લેટ છે આર્યું આપણું આ કમ્પ્લેટ છે ઓકે ત્યાર પછી કચ્છના રાપર ખાતે કયો લોક મેળો ભરાય છે તો કચ્છના રાપર ખાતે રવેચીનો મેળો ભરાય છે કચ્છનું તળપદી તોરણ ત્યારબાદ ગુજરાત રાજ્યના ભરૂચ જિલ્લામાં દર અઢાર વર્ષે મિની કુંભ મેળો કયા સ્થળ ખાતે ભરાય છે તો મિની કુંભ મેળો જે છે એ ભાડભૂતની અંદર ભરૂચ જિલ્લાના ભાડભૂતની અંદર દર અઢાર વર્ષે કુંભ મેળો ભરાય છે પછી ભારતમાં તામ્ર કાંસ્ય યુગની વિવિધ નગર સંસ્કૃતિના કેટલાક સ્થાન મળ્યા છે તેમાં સિંધુ પ્રદેશમાં હડપ્પા મોહિજો દડો વગેરે સ્થળોએ મળેલી હડપિયન સંસ્કૃતિના સિંધુ ખીણની સભ્યતા તરીકે સુપ્રસિદ્ધ થયું છે અને ગુજરાતમાં એ સંસ્કૃતિના અવશેષો પહેલાં વહેલા કયા જિલ્લામાંથી પ્રાપ્ત થયા હતા આ ક્વેશ્ચન પણ અગાઉ રિપીટ થઈ ચૂકેલો છે ઓકે એડવર્ટાઇઝ નંબર પચાસમાં આમાં પણ પૂછ્યો છે આગળ પણ પૂછ્યો હતો તો આ સવાલમાં કશું જ નથી કે ગુજરાતની અંદર સિંધુ ખીણની સભ્યતાના અવશેષો સૌ પ્રથમ ગુજરાતમાં કયા જિલ્લામાંથી મળ્યા હતા તો એ સુરેન્દ્રનગર જિલ્લાની અંદરથી મળ્યા હતા કઈ જગ્યાએ તો કે રંગપુર ખાતેથી મળ્યા હતા ક્યારે તો કે ઓગણીસો ને એકત્રીસની અંદર ઓકે રિપીટેડ સવાલ છે આ પણ ત્યારબાદ છે સૌરાષ્ટ્રના તુલસી શ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે તુલસી શ્યામ ખાતે ગરમ પાણીના કુંડ આવેલા છે અને પ્રાચીન પુસ્તકોમાં શ્રી કૃષ્ણ સ્વામી દ્વારા શ્રી કૃષ્ણ સ્વામી દ્વારા આ કુંડના પાણીનું આ કુંડના પાણી વિવિધ પ્રકારના ચામડીના રોગ વા મણકાના રોગોમાં ઉપયોગી હોવાનો ઉલ્લેખ કરવામાં આવેલો છે તો સ્કંદ પુરાણની અંદર સમા સ્કંદ પુરાણના પ્રભાસ ખંડમાં સ્કંદ સ્કંદપુરાણના પ્રભાસખંડમાં આ કુંડનો કયા નામથી ઉલ્લેખ કરવામાં આવેલો છે તો આ કુંડનો જે ઉલ્લેખ જે છે એ તત્પોદક કુંડ તરીકે એનો ઉલ્લેખ કરવામાં આવે છે કેવો સ્કંદ તુલસી ખાતે જે આવેલો ગરમ પાણીના જે કુંડ આવેલા છે તત્પોદક કુંડ તરીકે ઉલ્લેખ કરવામાં બે હજાર સત્તરની સોરી બે હજાર સોળની જે બિન સચિવાલય હતી ને બિન સચિવાલય એમાં આ ક્વેશ્ચન પૂછ્યો હતો ઓકે તો આ ક્વેશ્ચન પણ રિપીટ ઘણીવાર કરેલો છે ત્યારબાદ જે પૌરાણિક પરંપરા અનુસાર દેવોના પ્રથમ સ્થપથી આર્કિટેક્ટ કોણ છે તો દેવોના પ્રથમ સ્થપતિ આર્ટિ આર્કિટેક્ટ છે એ વિશ્વકર્મા જે છે એને કહેવામાં આવે છે ગુજરાત રાજ્યમાં સરદાર સ્વરાજ આશ્રમ ક્યાં આવેલું છે તો સરદાર સ્વરાજ આશ્રમ છે તે બારડોલી ખાતે આવેલું છે બારડોલી ક્યાં આવ્યું તો કે બારડોલી આપણા સુરતની અંદર આવેલું છે શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી ક્યાં આવેલી છે તો શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી છે તે વેરાવળની અંદર આવેલી છે અને વેરાવળ ક્યાં આવ્યું ગીર સો આપણે સો આપણે વેરાવળ છે ગીર સોમનાથ જિલ્લાનું વડું મથક છે અને ત્યાં શ્રી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી આવેલી છે ત્યાર પછી આ શ્રી સ્થળ એ નીચેના પૈકી કયા શહેરનું પ્રાચીન નામ છે તો શ્રી સ્થળ જે છે એ સિદ્ધપુરનું પ્રાચીન નામ છે અને સિદ્ધપુર આવેલું છે પાટણની અંદર અને અહીંયા સિદ્ધપુરની અંદર એક રુદ્ર મહાલય પણ આવેલો છે રુદ્ર મહાલય પણ આવેલો છે સિદ્ધપુર આપણા લોક સાહિત્યમાં કયા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાય ઓકે અહીંયા આમ મિસ્ટેક છે ઓકે ટાઈપિંગ મિસ્ટેક છે થોડીક ટાઈપિંગ મિસ્ટેક આમાં વધારે રહેલી છે આપણા આમાં પીપીટીની અંદર તો થોડુંક એ ઇગ્નોર કરજો ઓકે તો આ ક્વેશ્ચન એવો છે કે આપણા લોક સાહિત્યમાં ક્યા નગરના પતનનો ઉલ્લેખ કરતો પતાય રાવળનો ગરબો જે છે કે જે ભ્રષ્ટાતાની કારણે તેનું પતન થયું હતું તો પતાય રાવળનો જે ગરબો જે છે પાવાગઢ સાથે પાવાગઢ શહેર સાથે સંકળાયેલો છે ઓકે પાવાગઢનું પતન નામનું એક કૃતિ પણ જે છે ઓકે જે પાવાગઢના જે રાજા હતા પતાય રાવળ પતાઈ રાવળ ઓકે પતાઈ રાવળ તો એમનું એમને મોહમ્મદ બેગડા દ્વારા તેમને હરાવવામાં આવે છે અને પાવાગઢ શહેર છે એમનું પતન થાય છે પાટણની રાણકી વાવ કોણે બંધાવી હતી તો પાટણની રાણકી વાવ છે રાણી ઉદયમતીએ બંધાવી હતી તેમના પતિ ભીમદેવ પહેલાની યાદમાં જમીનથી સાત માળની છે બે હજાર ચૌદની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટમાં સમાવેશ કરવામાં આવે છે સો રૂપિયાની નોટમાં એનું ચી સો રૂપિયાની નોટમાં એનો ફોટો આપવામાં આવેલો છે મતલબ કે એનું ચિહ્ન રાખવામાં આવેલું છે ઓકે જમીનથી સાત માળની છે અને જયા પ્રકારની આ વાવ છે ઓકે આ ટૂંકમાં એટલે આની સાથે આપણે માહિતી જોઈ લઈએ ત્યાર ગુજરાતનું ચાંપાનેર ક્યાં મહાન સંગીતકાર સાથે સંકળાયેલું છે આ ક્વેશ્ચન પણ અવારનવાર રિપીટ થઈ ચૂક્યો છે તો એ છે બૈજુ બાવરા ચાંપાનેરના હતા મહાન સંગીતકાર તાનસેનના સમકાલીન હતા અશ્મિઓની ઉંમરનો અંદાજ કઈ પત્તી દ્વારા મેળવવામાં આવે છે તો અશ્મિઓની ઉંમરનો અંદાજ જે છે એ કાર્બન ડેટિંગ પત્તી દ્વારા મેળવવામાં આવે છે નૃત્યના દેવ કોને કહેવામાં છે તો નૃત્યના દેવ છે આપણા ભગવાન આપણે નટરાજ નટરાજ છે નૃત્યના દેવ ગણવામાં આવે છે રામાયણ અનુસાર ભરતની પત્નીનું નામ શું છે તો રામાયણ અનુસાર ભરતની પત્વીનું નામ છે માંડવી માંડવી ભરતની પત્નીનું નામ છે ત્યાર પછી નીચે દર્શાલ જોડકાઓ યોગ્ય રીતે જોડવાના છે તો સાંસ્કૃતિક વારસાની જે અલગ અલગ જે સંસ્થાઓ જે છે આવેલી છે તો આ લોકનૃત્યની જે અલગ અલગ સંસ્થાઓ છે એની જે સ્થાપના કોને કરી હતી તો એનું આમાં છે જો દર્પણ સંસ્થાની સ્થાપના કરી હતી મૃણાલીની સારાપાએ કદમ સંસ્થાની સ્થાપના કરી હતી કુમદુની લાખિયા દ્વારા ઓકે નૃત્ય ભારતી સંસ્થાની સ્થાપના કરી હતી ઇલાક્ષી ઠાકોર અને નર્તન સ્કૂલ ઓફ ક્લાસિકલ ડાન્સની સ્મિતા શાસ્ત્રી તો એની અંદર આન્સર આવશે આપણો એ ઓકે એ એ આન્સર આવશે આની અંદર ત્યાર પછી ભવાઈનો વેશ કયો વેશ સૌથી જૂનામાં જૂનો વેશ છે બે હજાર ચૌદની રેવન્યુ તલાટીમાં ક્વેશ્ચન પૂછાય તો કે ભવાઈનો સૌથી જૂનામાં જૂનો વેશ કયો છે તો એ છે રામદેવ પીરનો વેશ સૌથી જૂનામાં જૂનો વેશ છે સંગીતના સાત સ્વર રે એટલે શું તો રે એટલે રાગ રાગ થાય થાય છે છે રે એટલે મહાન ચિત્રકાર રવિશંકર રાવળનું જન્મસ્થાન કયું છે તો રવિશંકર રાવળનું જન્મસ્થાન છે ભાવનગર ભાવનગરની અંદર આપણા ગુરુ રવિશંકર રાવળ નો જન્મ થયો હતો ત્યાર પછી ગુજરાતનો સૌથી વધુ ભાતીગઢ અને લોકમેળા તરીકે સુપ્રસિદ્ધ છે તો ગુજરાતનો સૌથી વધુ લોક ભાતીગઢ અને લોકમેળા તરીકે તરણેતરનો મેળો જાણીતો છે ક્યાં ભરાય છે તો કે સુરેન્દ્રનગર જિલ્લો યાદ રાખજો સુરેન્દ્રનગર જિલ્લો ઓકે થાનગઢ તાલુકો થાનગઢ તાલુકો તાલુકો ઓકે અને અહીંયા થાનગઢ તાલુકાની અંદર તરણેતરના મેળાથી આગળ તરણેતર નામનું ગામ છે ત્યાંથી આગળ એક સૂરજ દેવળનું સૂર્ય મંદિર આવેલું છે સૂરજ દેવળ નામનું જાણીતું સ્થળ છે અને આ સૂરજ દેવળનું મંદિર પણ આવેલું છે વારલી ચિત્રકળા વારલી ચિત્રકળા ખાલી જગ્યા પ્રદેશમાં પ્રચલિત છે તો વારલી ચિત્રકલા છે દાદરા નગર હવેલીમાં પ્રખ્યાત છે અને આપણા ખાસ કરીને મહારાષ્ટ્ર મહારાષ્ટ્ર અને ગુજરાતની જે બોર્ડર જે છે ગુજરાતની જે સરહદ જે છે ત્યાં રહેતા જે લોકો જે છે એ પણ આ વાલી ચિત્ર કરે છે તો ગુજરાતમાં ડાંગના લોકો જે છે એ આ વાલી ચિત્રકળા કરે છે ઓકે તો મિત્રો આ હતા ગુજરાતના સાંસ્કૃતિક વારસાના સો કરતા પણ વધારે પૂછાયેલા સંપૂર્ણ સવાલો બે હજાર અગિયારથી લઈને બે હજાર એકવીસ સુધીના પૂછાયેલા તમામ ક્વેશ્ચનો આની અંદર આવી ગયા છે ઓકે તો આ હતો આપણા ગુજરાતના સાંસ્કૃતિક વારસો મિત્રો આ વિડીયો હજી સુધી તમને કેવો લાગ્યો છે કોમેન્ટની અંદર બતાવજો અને હજી સુધી આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી લો વિડીયો સારો લાગે તો લાઇક કરજો અને એક રિક્વેસ્ટ છે કે આ વિડીયોને તમારા મિત્રો જોડે વધુમાં વધુ શેર કરો જેથી કરીને આપણે આવા નવા વિડીયો આપણે ઝડપથી ચેનલ પર લાવી શકીએ થેન્ક યુ જય હિન્દ